નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ઉપાધ્યાય સાહેબ ઉમા વિદ્યા સંકુલ પરિવાર તરફથી આપનું હું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ દ્વિતીય સત્ર એની અંદર પાઠ છ માનવ સંસાધન જે છે એ પાઠનો આ વિડીયો લેક્ચર દ્વારા આજે આપણે અધ્યયન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો માનવ સંસાધન એમાં સંસાધન શબ્દ જે છે એટલે સંસાધન એટલે આ પર્યાવરણની અંદર જે વસ્તુ એકબીજાને મદદ કરે છે એકબીજાની જરૂર પડે છે એને સંસાધન કહેવામાં આવે છે સંસાધન એટલે તે સાધન તો મનુષ્ય પણ સામાજિક પ્રાણી છે એટલે આપણી મદદ પણ બીજા લેતા હોઈએ છીએ બીજા એટલે તમને એવું થતું હોય છે કેમ તો આ સજીવ સૃષ્ટિની અંદર મનુષ્ય સિવાય ઘણા બધા સજીવો રહે છે તો એ એન કેન પ્રકારે મનુષ્યની મદદ લેતા હોય છે વૃક્ષો જે છે ચટ્ટાનો નદી સાગર તળાવ આ બધા સંસાધન છે કે અરસ પરસ એકબીજાનો ઉપયોગમાં આપણે લઈએ છીએ કહેવાનો મતલબ સમજણ પડે છે એટલે એટલે આ સંસાધન શબ્દ એ રીતે માનવ પણ એક સંસાધન છે માનવ બીજાને પણ ઉપયોગી થાય છે અને બીજા જે છે માનવને પણ ઉપયોગી થાય છે માનલો કે સાગર છે નદી જે છે તો નદી પણ આપણને કેટલું પાણી પીવામાં પેલું ખેતરની અંદર સમજણ પડી એટલે સંસાધન એટલે તે સાધનો જે છે એ એકબીજાને આ સજીવ સૃષ્ટિની અંદર વિશ્વની અંદર જે એકબીજી એકબીજી વસ્તુઓ જે છે એકબીજાને કામ આવે છે બરાબર એને સંસાધન કહેવાય તો આમાં કયા સંસાધનની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી માનો એટલે આપણે બરાબર સમજણ પણ કહેવાનો મતલબ આમાં જલ સંસાધન આવે ઉતરીવાદમાં અલગ અલગ ઘણા બધા સંસાધન એટલે આ પર્યાવરણની અંદર જે એકબીજાને મદદ કરતા હોય એકબીજાની જરૂરત હોય બરાબર કહેવાનો મતલબ તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી આ પાઠની અંદર આપણે વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવે છે માનવ સંસાધનનું વિશ્વ લેવલે દેશ લેવલે શું મહત્ત્વ છે એ ભણવાનું છે સાક્ષરતાનો દર કેટલો છે સ્ત્રી પુરુષોનું એ ભણવાનું છે ખાસ કરીને ભારતની અંદર એક હજાર પુરુષોએ સ્ત્રીઓ કેટલી છે સમગ્ર ભારત લેવલે રાજ્ય લેવલે એ પણ આપણે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો વસ્તી ગણતરી જે દર દસ વર્ષે થાય છે તો એમાં શરૂઆતથી કેટલી વસ્તી હતી અને ધીમે ધીમે ક્રમશ કેટલી વધતી છે એની પણ વાતચીત કરવામાં કરવાની છે આ પાઠની અંદર જન્મ દર એટલે શું મૃત્યુ દર એટલે શું એની પણ ચર્ચા કરવાની છે વસ્તી ગીચતાવાળા રાજ્યો કેટલા ઓછી ગીચતાવાળા રાજ્યો કેટલા એની પણ ચર્ચા કરવાની છે આપણે ગુજરાતની અંદર મોટા મોટા વસ્તી ગીચતાવાળા કે વિસ્તાર ગીચતાવાળા શહેરો જે છે એ કેટલા છે એની પણ ચર્ચા કરવાની છે આવો સરસ મજાનો પાઠ જે છે પાઠ છ માનવ સંસાધન શરૂઆતની અંદર આપણને આ ફકરા બધા આવશે એમાં શીખવાડે છે કે વસ્તી ગણતરી કઈ રીતે કરવામાં આવે છે બરાબર શરૂઆત જ પાઠની પ્રવૃત્તિ જો તમારે વસ્તી ગણતરી ગણતરી કરતા શીખવી હોય ટૂંકમાં તો તમારા વર્ગખંડની અંદર જો પ્રવૃત્તિ છે કે દરેક વિદ્યાર્થી પોતાના કુટુંબની વિશેષ માહિતી તૈયારી તૈયાર કરશે જેમાં નામ અભ્યાસ ઉંમર સ્ત્રી પુરુષ ધંધો વ્યવસાય પોતાના રહેઠાની વિગત સરનામું હશે સમગ્ર વર્ગખંડનું એકત્રિત એકત્રીકરણ કરી તેને વિવિધ જૂથમાં વર્ગીકૃત કરી માહિતી તૈયાર કરવી આમાં બે પોતાના કુટુંબનું એ કાકા દાદા હોય તો કાકાના ઘરના શું કરે છે એમને કેટલા દીકરા અલગ અલગ ફોર્મ કરી અને તમે સબમિટ કરો એટલે તમને તરત ખબર પડી જાય બરાબર ધંધો વ્યવસાય બધું થાય એ ફોર્મ જ આખું સરસ મજાનું આવે છે દાખલા તરીકે એસએસસી સુધી એચએસએ સુધી ગ્રેજ્યુટ ગ્રેજ્યુટથી વધુ વગેરે તમારે જો એને અલગ કરવું તો ખબર પડી જાય આપણે આપણા ભાઈ હોય પાંચ ભાઈ હોય તો એ પાંચેય ભાઈના દીકરા દીકરીના અંતે બધું આપણા જ ભાઈઓ ત્યાં એનું લખીને ખબર પડે અમે એચ એચએસસી કેટલા બનેલા છે એસએસસી સુધી કેટલો જેટલું એમાંથી તારવું હોય ને તો તમે તારવી શકો છો બરાબર એમાં તરત એસએસસી કેટલા ભણેલા છે પાસ કેટલા છે તમારે જેમ જેમ તમારે વિચાર આવે એમ એમાંથી અલગ અલગ વસ્તુ અંદરથી નીકળતી જાય એ છે કાકા દાદામાંથી ગ્રેજ્યુએટ સુધી કેટલો અભ્યાસ કરેલો છે કાકીને તમારે હોય તો એ કેટલું ભણેલા છે શું શું ધંધો કરે છે કાકા કાકી એમના છોકરા કેટલું આ બધું જ થઈ શકે બરાબર પછી શું કીધું છે વિદ્યાર્થી મિત્રો શું તમે જાણો છો આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર દેશની પણ આવી જ માનવ વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે તેના વિશે આજે આપણે જાણકારી મેળવશું આપણે વર્ગખંડની અંદર જો આમાં બે કુટુંબની વાત કરી હતી ઉપર પ્રવૃત્તિ તમે કરી શકો અને વર્ગખંડની અંદર કરી શકો મા કે આપણા વર્ગખંડની અંદર ધોરણ આઠની અંદર પિસ્તાલીસની સંખ્યા છે અને હું તમને કહું વિદ્યાર્થી મિત્રો આટલી આટલી વસ્તુ જે છે એ બધાને પૂછી લખજો તમે નંબર એકથી તો તમે તરત એટલે બધાને આ કાર્ય કરવાનું આ ડોળું આ ડોળું એટલે તરત જ તમે જુઓ એ પિસ્તાલીસ પિસ્તાલીસ જણાના મમ્મી પપ્પા શું કરે છે કેટલા ભાઈ બહેન છે કેટલાના લગ્ન થયેલા થયેલા છે એટલે ભાઈ બહેનના હોય નાના છે શું કરે છે કેટલો અભ્યાસ કરે છે મમ્મી શું કરે છે પપ્પા શું કરે છે પપ્પાનો ધંધો શું છે જો મમ્મી નોકરી જતા હોય તો કઈ જગ્યાએ નોકરી કરે છે ભાઈ જે છે ક્યાં ભણવા જાય છે બેન છે એ ક્યાં ભણવા જાય છે આ બધી ઝીણા ઝીણી એક એક વિદ્યાર્થીની સરસ મજાની નાની ફાઇલની અંદર આપણે માહિતી મેળવી શકીએ આ તો પિસ્તાલીસ જણાની થઈ મેં જેટલા મુદ્દા લખેલા હોય એ માહિતી તમે મને આપો કે સાહેબ આલો આ બધાની કમ્પ્લીટ થઈ જાય આ તો આપણા વર્ગખંડ પૂરતી મને તરત ખબર પડી જાય કે ભાઈ પહેલો નંબર છે મનન તો એના પપ્પા શું કરે છે મમ્મી શું કરે છે કેટલા ભાઈ બહેન છે બીજા ભાઈઓ ક્યાં ભણે છે કેટલું ભણે છે આ બધી જ વસ્તુ જમીન છે હા કે ના એ બધું ટોટલી જે મેં મુદ્દાઓ હું જોઈ શકું તો એ તો માત્ર પીસ્તાલીસ જણાની થઈ ઉતરીવાત મગજમાં પરંતુ આખા શું કીધું છે સમગ્ર દેશની પણ આવી એક માનવ વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે તેના વિશે આજે આપણે ભણવાનું છે વસ્તી ગણતરી શું છે અને શા માટે કોઈ પણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિ વિધિવત રૂપે માહિતી મેળવી અને તેની નોંધણી કરવાની બાબતને વસતી ગણતરી કહે છે ઉતરી મગજમાં યા આખા ભારત લેવલે શું કીધું છે કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિવિધ રૂપ માહિતી મેળવી અને તેની નોંધણી જુદા 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 આપણે કેમ ગામડા આપણે ખબર આપણે જે સોસાયટીમાં રહેતો ત્યાં આવે છે ગામડામાં તો ગામડાની અંદર આવે છે તો આ બધી જ વિધિવત રૂપે માહિતી મેળવી એને વસ્તી ગણતરી જે છે એ કહેવામાં આવે છે હવે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે દર દસ વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સેન્સસ બરાબર સેન્સસ અથવા જનગણના પણ કહેવામાં આવે છે આપણા દેશમાં પણ બે હજાર અગિયારમાં છેલ્લે સેન્સસ વસતી ગણતરી કરવામાં આવી એટલે બે હજાર અગિયારમાં એટલે દસ વર્ષથી એટલે શું આવશે બે હજાર એકવીસ એટલે હવે શરૂઆત થશે ચાલું કરવાના જ હતા હરવે અરવે અવે અરવે શરૂઆત થઈ ગઈ હતી એની પણ આ કોરોના હિસાબે બધું બંધ રહ્યું છે બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તો આપણા દેશમાં પણ વિદ્યાર્થી મિત્રો બે હજાર અગિયારમાં છેલ્લે સેન્સસ વર્ષથી ગણતરી કરવામાં આવી જે આઝાદી મળ્યા પછીની સાતમી વખતની હતી યાદ રાખજો શું હતી વિદ્યાર્થી મિત્રો સાતમી વખત આમાં નવું શું કર્યું હતું જો આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન કરેલું હતું દરેકને એક નંબર આ તમારો જોઈ અને એનો ઓળખપત્ર બરાબર જે બે હજાર અગિયારની વસ્તી ગણતરીની વિશેષતા છે સ્પેશિયલ એક નંબર આપવામાં આવેલો હતો એ નંબર એટલે એ તમારો બરાબર યુનિક નંબર દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે અત્યારે જો એક નવું નાગરિકને યુનિક નંબર એટલે કહેવાનો મતલબ આધાર કાર્ડ એ અલગ આ યુનિક નંબર તમારું જે આઈડી પ્રૂફ છે જે વોટર આઈડી એની અંદર સરસ મજાનો એક નંબર યુનિક નંબર આપવામાં આવેલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે તમારો એ નંબર નાખો એટલે આખી આખી માહિતી તમારી અંદર આવી જાય બરાબર માનવ વસ્તી એ દેશનું માનવધન છે કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર યાદ રાખજો એના ઉપર છે વિદ્યાર્થી મિત્રો માનવ સંસાધન ઉપર છે દેશનો વિકાસ જે છે દેશને આગળ લાવો કે પાછળ લઈ જાઓ એ માનવ જે તે દેશના જે માનવ છે બરાબર માનવધન છે એના ઉપર નિર્ભર છે માનવ વસ્તી માનવ વસ્તી એ દેશની મૂડી છે દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ ને ગુણવત્તા પર પણ રહેલો છે શું કીધું છે કે માત્ર કુદરતી વનસ્પતિ હોય કે કુદરતી સંસાધન હોય તો એ દેશનો વિકાસ થતો નથી પણ શું કીધું છે દેશના આર્થિક વિકાસનો પાયો જે છે એ દેશની માનવ વસ્તીનું કદ ને ગુણવત્તા પડેલો છે લોકોનું આરોગ્ય શિક્ષણ કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતામાં વધારે છે તેથી જ દેશનો શું થાય છે વિકાસ થાય છે બરાબર જેમ 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 આપણે ઉત્પાદન વધુ કરી જેમ જેમ આપણા દેશમાંથી નિકાસ વધારે થાય ખંતથી આપણે કામ લાગ્યું તો એ દેશનો વિકાસ શું થાય છે વધારે થાય છે ઉતરી વાતમાં વિદ્યાર્થી મિત્રો તો એ માનવબળ કેટલું જરૂરી છે સાહસ કરી ઉદ્યોગોની સ્થાપના કરી આરોગ્ય લેવલે એ ટૂંકમાં જેમ 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 જે માનવધન છે મનુષ્ય જે છે બરાબર એ સારામાં સારું કાર્ય કરે તો એ દેશ લેવલે પણ એનું નામના ટૂંકમાં એની ગણતરી થાય છે એ દેશનો વિકાસ આગળ વધે છે કારણ કે આપણી બધી વસ્તુઓ જે છે એ શું થાય વિદેશની અંદર આપણે મોકલતા હોય છે અને ત્યાંના રૂપિયા આપણા ભારત દેશની ઊંઢિયામણ આવે તો એનાથી પણ ઘણો બધો ફાયદો થતો હોય છે બરાબર માલું કે આ સીરામ મોરબીમાં આપણો સિરામિક ઉદ્યોગ છે કેટલા બધા કન્ટેનરો જે છે બહાર ફોરેનમાં જાય છે તો એ ગવર્મેન્ટને પણ એટલો ફાયદો થતો હોય છે બરાબર એ બહારનું વિદેશી હુંડિયામણ વિદેશી રૂપિયો આપણો આવે તો રૂપિયો આપણો જે ઊંચાઈ લેવલે ધીમે ધીમે વધતો હોય છે એ ઘણું બધું કારણ કે જેમ નિકાસ વધારે એમ દેશનો વિકાસ વધારે બરાબર આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવા હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે નોંધ કરજો આપણા દેશની વસ્તીની ગુણવત્તા કે વસ્તીમાં આરોગ્ય કેવું છે કેટલું ભણેલા ગણેલા છે મકાનો છે શું છે શું અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે કે કેટલા માણસોને હજી ઘર નથી શું નથી શિક્ષણથી કેટલા વંચિત છે આરોગ્યથી કેટલા વંચિત વંચિત છે આ બધી જ વસ્તુ જે છે એ ખબર પડે સમજ મળી કહેવાનું મતલબ એમાં એવું કે તમારું પોતાનું ઘર છે હા કે ના તો એ પણ છેલ્લે આખો એનો ડેટા કે ભાઈ આટલા ભારત દેશની અંદર છેલ્લે બધો જ જે ડેટા જે કોમ્પ્યુટર ડેટા ભેગો થાય માહિતીનો અને સર્ચ કરે એમાંથી કેટલા ઘર વગરના એટલે આખી આખી આખા ભારત દેશની માહિતી આવી જાય બરાબર દેશના વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ ખોરાક પાણી રહેઠાણનું વ્યવસ્થાપન ઉદ્યોગો વીજળી રોજગારી શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બને છે કારણ કે મનુષ્ય કેટલા કેટલાને કેટલી વસ્તુ નથી મળતી ને ખબર જ ન પડે કેટલાને મકાન નથી કેટલાને વીજળી નથી ઉતરી આપણો કેવળો મોટો એક અબજ ત્રીસ કરોડનો આપણો દેશ તો એમાં બધી જગ્યાએ વડાપ્રધાન કે બધા પહોંચતા ન હોય પણ આ રીતે વસ્તી ગણતરી દ્વારા ટૂંકમાં કહેવાનો મતલબ જે કર્મચારીઓ આવે છે તો એ છેલ્લે બધું ભેગા કર ભેગા કરીને એમાં વિશ્લેષણ કરે વિદ્યાર્થી મિત્રો કેટલાના ઘર નથી કેટલા બહાર ફૂટપટ ઉપર સૂવે છે કેટલા ખોરાકમાં તકલીફ પડે છે આ બધું જ ખૂબ જરૂરી છે આના ઉપર દેશની નીતિ રીતિ જે છે એ ડિપેન્ડ કરે છે શું કરવું હવે સરકારને બરાબર કહેવાનો મતલબ હવે હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ પક્ષીઓ તથા વૃક્ષોની પણ વનખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે ખબર પડે ઉતરી વાતમાં કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો ખબર પડે તમે જો પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે તેથી તે અંગે જરૂરી પગલાં પગલાં લઈ શકે જો ખબર પડે ને ખબર જ ન પડે તો અમુક અમુક ચકલી જો ધીમે ધીમે કબૂતર હવે જોવા નથી મળતા ઓછા ટૂંકમાં જોવા મળે કાગડા તમે જો મોરબીની આજુબાજુ લગભગ તમે હમણાં ઘણા ટાઈમથી નહીં જોયેલા હોય ચકલી પણ ધીમે 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 તો આ બધીની ગણતરી કરવાની એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ દ્વારા ખબર પડે કે હવે કેટલી છે સમજણ પડે આપણે સિંહો જે છે એની પણ ગણતરી કરતા હોઈએ છીએ બરાબર પછી ભારતની વસ્તી અંગેનો ખ્યાલ ખ્યાલ તો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે આપણું જે ભારત દેશ ભાર આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર યાદ રાખજો આખા ભારત દેશનો ભૂમિ વિસ્તાર કેટલો છે તો બત્રીસ લાખ સત્યાસી હજાર બસો અને તેસઠ ચોરસ કિલોમીટર છે જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત બે પોઈન્ટ બેતાલીસ ટકા છે યાદ રાખજો આ આપણો ભારત થયો તો આખા વિશ્વની અંદર જે જમીનો છે એમાંથી ભારત પાસે કેટલી જમીન છે તો બે પોઈન્ટ બેતાલીસ ટકા આપણી પોતાની બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ને તેસઠ ચોરસ કિલોમીટર ભારત દુનિયામાં સાતમા ક્રમે છે એટલે આપણા કરતાં પણ વિસ્તારની દ્રષ્ટિએ છ દેશો જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો વિસ્તારમાં યાદ રાખજો વિસ્તારમાં મોટા છે છ દેશો એ કયા કયા વિદ્યાર્થી મિત્રો વિસ્તારની અંદર જે છ દેશો મોટા છે એ એની અંદર ખાસ કરી રશિયા કેનેડા ચીન યુ એસ બ્રાઝિલ અને ઓસ્ટ ઓસ્ટ્રેલિયા એ વિસ્તારની દ્રષ્ટિએ આપણા કરતા છ દેશ મોટા છે અને સાતમો દેશ આપણો બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ આ જોજો પછી આગળ આપણે વાત કરી હતી કે ભારતમાં લુપ્ત થતાં આગળનું જે છે જતું તો એમાં કયા કયા પ્રાણીઓની પણ ગણતરી કરવામાં એમાં તો ગાય બળદ ભેંસો ઘેટા બકરા અન્ય પાળેલા પશુઓ તથા સિંહ દીપડા ઝરક ચિત્તળ સાંભર નીલગાય ચોસિંગા છિકારા જંગલી બૂંદ વાંદરા જંગલી ગધેડા એટલે ઘુડખર અને કાળિયાર જેવા વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવી છે આ પણ આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બરાબર કહેવાનો મતલબ આગળ પણ દુનિયાની કુલ વસ્તીના સો ટકાથી વધુ લોકો વસ્તી ભારતમાં રહે છે એટલે વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે વિસ્તારમાં આપણા કરતાં છ દેશ મોટા છે વિસ્તારમાં પણ વસ્તીની અંદર વાત કરીએ તો પહેલો નંબર શું આવશે ચીનનો આવે છે અને બીજો નંબર ભારતનો એટલે આખા વિશ્વના સોળ ટકા લોકો જે રહીએ ને સોળ ટકા એ અહીંયા આપણે રહે છે બરાબર સો ટકાથી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જો નીચેના કોઠાની વિગત પૂરો બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આધારે વિગત શોધીને લખો દેશ રાજ્ય જિલ્લો ને ગામ આ તમે ખાસ કરીને સર્ચ કરો એટલે આવશે જો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આ બાજુમાં જો નકશો જે છે એ આપેલો છે તો એ રીતે પ્રવૃત્તિ પણ તમે ઘર બેઠા કરી શકો છો જોઈ ને બરાબર એની અંદર કેટલી કેટલી વસ્તી હતી બરાબર દેશ રાજ્ય પુરુષ સ્ત્રી એ બધું જ તમે સરસ મજાનું સર્ચ કરો એટલે આ બધું બે હજાર અગિયારની વસ્તી ગણતરી આધારે વિગત યુટ્યુબમાં સર્ચ કરો એટલે આવી જાય ને જો બાજુમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ એ પણ આપવામાં આવેલું છે જો આની અંદર આખી આખું જે છે બરાબર એમાં જનરલ છે બધા મહારાષ્ટ્રની વસ્તી કેટલી હતી કર્ણાટકની કેટલી હતી બે હજાર અગિયારમાં ગુજરાતની જો આપણી કેટલી હતી બરાબર જોયું મધ્યપ્રદેશની કેટલી હતી આ બધી જ તમે સરસ રીતે ગણતરી કરી અને પ્રવૃત્તિ જે છે એ પણ કરી શકો છો બરાબર ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાછા માનવ માનવ સંસાધન પણ કહેવાય બરાબર મેં તમને વાત કરીને કારણ સંસાધન એટલે માનવ પણ એક સાધન છે એનો બીજો બીજા પણ ઉપયોગ કરે છે આપણે પણ બીજી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ આ પર્યાવરણની અંદર એકબીજા સાથે આપણે એકબીજા શું છીએ જોડાયેલા છે બરાબર કહેવાનો મગજમાં માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડોક્ટરો કેળવણીકારો એન્જિનિયરો રમતવીરો ઉદ્યોગપતિઓ વેપારીઓ ખેડૂતો કલાકારો કામદાર વર્ગો કામદાર વર્ગોના લોકો તેમજ સમુદાય નાગરિક એ માનવ શક્તિના રૂપ છે તો આ માનવની અંદર જે સારામાં સારી બાબત સારામાં સારા સ્ત્રોત્રો છે બધા સ્તોત્ર ઉતરી વાત મગજમાં એમાં ખાસ કરીને શું કીધું છે કે ગુણવત્તાવાળી માનવ શક્તિ એ માનવ સંસાધન પણ કહેવાય ગુણવત્તાવાળી સારા માણસો સારા સારા ડોક્ટરો જે દેશમાં હોય સારા સારા એન્જિનિયરો હોય રમતવીરો હોય ઉદ્યોગપતિઓ હોય સારામાં સારા વેપારીઓ હોય ખેડૂતો કલાકારો કામદાર વર્ગના લોકો બરાબર આ બધાએ માનવ શક્તિના તાકાતવર વિકાસશીલ માનવો છે કે જે દેશને આગળ લાવી શકે છે આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે કે યુવાનો જો સાચા માર્ગે

અગિયારના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં અઢાર પોઈન્ટ એક કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલ છે છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે જે અગત્યની વાત છે ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે બે હજાર એકમાં ભારત વસ્તી એકસો બે પોઈન્ટ સત્યાસી કરોડ જેટલી હતી જે બે હજાર અગિયારમાં એકસો ને એકવીસ પોઈન્ટ ઝીરો એક કરોડ જેટલી થઈ ગઈ છે ઘણો બધો વધારો પણ થયો છે શરૂઆતમાં નહોતો કેન્દ્ર સરકારના વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે કારણ કે શરૂઆતનું બે હજાર એકથી બે હજાર અગિયારના દાયકા જે છે એમાં એ ગાળો ઓછો હતો પણ આ પશો બે હજાર અગિયારમાં એક પોઈન્ટ એકસો એકવીસ પોઈન્ટ ઝીરો એક કરોડ જેટલી થઈ ગઈ બરાબર એટલે પછી વૈધિએ ખરી તો એના નિયંત્રણ માટે પગલાં પણ સરકાર લેતા હોય છે પરિણામે પરિણામે એક પોઈન્ટ સાત ટકા જેટલો વસ્તી વૃદ્ધ વૃદ્ધિ દર નીચો ગયો છે એટલે આ પગલાં લીધા પછી બરાબર પછી વસ્તી વૃદ્ધિના કારણો શા માટે એ વૃદ્ધિ થતી હોય છે આટલું જાણો જો બાજુમાં સરસ મજાનું કોષ્ટક છે

ચાર્ટ છે એ ઓગણીસો ને એકમાં કેટલી હતી અને અત્યારે બે હજાર વીસમાં પણ આપણને ખબર છે એ કબજ પાંત્રીસ કરોડ જેટલી ભારતની વસ્તી થઈ ગઈ છે જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો પણ જવાબદાર છે જેમાં અન્ય દેશોમાંથી આવી સ્થિર થતા લોકો યાદ રાખજો શું કીધું જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે વસ્તી આવક જાવ એ કુદરતી છે પણ એના પરિબળો છે જેમાં અન્ય દેશોમાંથી બીજા દેશોમાંથી માનલો કે ભારતમાં હવે આપણે પશ્ચિમ બંગાળમાંથી કેટલાય ઘુસપેઠિયાઓ હવે ભારતમાં આવી ગયા આજે ભારતની અંદર એવા જે તે વખતે કેટલાય અત્યારે ચાલુ છે જે સરહદના જે રાજ્યો છે એમાંથી છાનામાના ટોળા સ્વરૂપે આપણા ભારતની અંદર આવી ગયા છે અને કાયમી હક પણ જમાવી દીધો છે ધીમે 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 નબળું રાજકારણના હિસાબે નબળી રાજનીતિના હિસાબે સરવાળે અહીંના જે લોકો છે સ્થાનિક મૂળ લોકો એને નુકસાન થવાનું છે અને થઈ રહ્યું છે એટલું યાદ રાખજો આમાં જો કીધું છે અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો ઉદ્યોગ ધંધા વેપાર શિક્ષણ અર્થે થતું સ્થળાંતર પણ કારણભૂત છે એટલે એક જગ્યાએ એક રાજ્યમાં જ્યાં વધારે મુંબઈની અંદર બધા ધંધો કરતા હોય એનું એ રાજ્યની ટૂંકમાં મહારાષ્ટ્રની વસ્તી વધી જાય પશ્ચિમ બંગાળની અંદર તમે જો કેટલાય બાંગ્લાદેશના ઘુસપેટીયાઓ ગરી ગયા છે એટલે એમાં વસ્તીમાં શું આવી જાય વધારો થઈ કેટલી વધી એવું પણ બને છે આસામની અહીંયા સ્થાનિક લોકો કરતાં બહારના લોકો આવેલા લોકોની સંખ્યા વધી જાય એમના પછી ઝઘડાની પણ ચાલુ થાય બરાબર ટૂંકમાં કહેવાનો મતલબ ભારતમાં છેલ્લી બે સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે પહેલાં વસ્તી વધારોનો દર કેવો હતો નીચો હતો યાદ રાખજો બે સદી દરમિયાન આ છેલ્લી બરાબર જુઓ તમે બે હજાર એક અને બે હજાર અગિયાર હવે કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ પહેલાં વધુ હતું કોલેરા પ્લેગ ક્ષય જેવા રોગોનું નિયંત્રણ ન હતું એટલે માણસો નાના બાળકો વધારે મરતા હતા પણ હવે શું દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતા તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી સારા રસ્તા કે ઝડપ ઝડપી પરિવહન નહોતું તેથી સગર્ભા મહિલાનું મૃત્યુ પ્રમાણ પણ વધુ હતું આવા કારણોસર વસ્તી વધારો દેખાતો નહોતો બરાબર હવે આજે પરિસ્થિતિ ઘણો બદલાવ થયો છે હાલમાં મોટે ભાગે પૂરતો અને આહાર મળી રહે છે તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગનું નિયંત્રણ થયેલ છે સારા રસ્તાઓ ઝડપી પરિવહન અને ઝડપી સંદેશાઓની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી જાય છે કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીની વ્યવસ્થાપન થકી પુનઃવસન થતાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળે છે એટલે વસ્તી વધે છે પહેલાં આ સાધનો નહોતા આ ઓગણીસ એટલે શું થતું હતું કહેવાનો મતલબ જેટલા જન્મ એમને કેટલાને આ કોલેરાના આંતે એ રસી બસી શોધાણી નહોતી એટલે આપણે દેખાતો નહોતો વસ્તી દેખાતી નહોતી એનું કારણ શું છે કારણ કે કેટલાય આ રીતે મૃત્યુ પામતા હતા બાળકો મૃત્યુ પામતા હતા અમુક એવા રોગો તેની પાસે સાધનો નહોતા એવા કોઈ તજજ્ઞ ડૉક્ટર નહોતા દવાઓ નહોતી બરાબર અને હવેનો જે ગાળો જે અત્યારનો જે રહ્યો ખાસ કરીને આપણે જોઈએ આઝાદીના થોડા આઝાદી પછીના આપણને થોડાક ટાઈમમાં આ બધું જોવા મળતું હતું બરાબર વસ્તી ઓછી હતી ટૂંકમાં દેખાતી નહોતી આના કારણે બરાબર અને હવે વસ્તી વધી છે એનું કારણ શું આપણી પાસે સંસાધન એટલા થઈ ગયા છે સાધનો એટલા વધી ગયા છે ડોક્ટરો એટલા વધી ગયા છે મૃત્યુદર ઘટી ગયો છે બરાબર જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે ઉપરયુક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં પણ શુધાય ઓગણીસો વીસમાં સરેરાશ આયુષ્ય કેટલું ચાલીસ થી એકતાલીસ વર્ષ સરેરાશ બરાબર અને આજે તેસઠથી ચોસઠ ત્રેસઠથી ચોસઠ વર્ષ આસપાસ થયેલ છે ઉપરાંત કેટલા કારણોસર જન્મદરમાં પણ ઘટાયેલો ઘટાડો થયેલ છે સોરી જન્મદરમાં પણ ઘટાડો થયેલ નથી જેમ કે નિરક્ષરતા અંધશ્રદ્ધા અને વહેમ રૂઢિગત માન્યતાઓની પરંપરા બાળ લગ્ન ગરીબી વિધવા પુનઃ લગ્ન નાના કુટુંબની આદર્શ ભાવનાઓનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી જે છે વસ્તી વધારો જોવા મળે છે બરાબર તો આ વસ્તી વધારાના બધા કારણો હતા સમજે કેવોનો મતલબ હવે વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની પણ સમસ્યા પેદા થાય છે જો ઉપરના પરિબળો હતા કે વસ્તી વધવાના કારણો કયા કયા છે તો એ પણ ખાસ કરીને તમે પાકી નોટની અંદર લખી નાખજો જેમાં ખોરાક પાણી રહેઠાણ પર્યાવરણનું પ્રદૂષણ સંરક્ષણ રોજગારી ટ્રાફિક નિયમન વગેરે જેને ઉકેલ અને યોજનાઓ તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે જો વસ્તી વધારો થાય તો સરકારને આ બધું જ નીતિ રીતિ એ રાખવી પડતી હોય છે બરાબર આટલું જાણો બાળલગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર એકવીસ વર્ષની અને સ્ત્રીઓની ઉંમર અઢાર વર્ષ લગ્ન માટે નક્કી થયેલ છે તો પહેલાં લગ્ન કરવા એ ગુનો બને છે નક્કી કરી નાખ્યું છે વિદ્યાર્થી મિત્રો પહેલાં બાળ લગ્ન વધારે થતા હતા બરાબર એટલા માટે નક્કી કરીશ કે પુરુષની એટલે છોકરાની ઉંમર એકવીસ વર્ષ અને છોકરીની અઢાર આ પહેલાં ભારતમાં કોઈ પણ જગ્યાએ લગ્ન થાય તો એના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે છે પ્રવૃત્તિ જે છે આટલું અવશ્ય વિચારીએ જ ચર્ચા કરો ઓછા બાળ જય જયગોપાળ નાનું કુટુંબ સુખી કુટુંબ હવે આ સ્લોગન રાખવા પડે છે કારણ કે ભારતની વસ્તી ધીમે 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 ચીન કરતાં પણ આગળ નીકળી જશે અત્યારે પહેલો નંબર ચીન છે પણ ભવિષ્યની અંદર એવું કહેવાય છે ચીન કરતાં પણ ભારતની વસ્તી જે છે એ આગળ નીકળી જશે બરાબર બીજા મુદ્દા છે દરેક કુટુંબ કે સમાજ માટે નાના કુટુંબની આદર્શ ભાવના છે કે કેમ તેની ચર્ચા કરી નોંધ તૈયાર કરાવો સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા વહેમ રૂઢિઓની પરંપરા નિરક્ષરતા દૂર કરવા શું કરવું જોઈએ ચર્ચા કરાવી નોંધ તૈયાર કરવો બરાબર એટલે આ પ્રવૃત્તિ પણ આપણે કરી શકીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો ઓગણીસો એક થી બે હજાર અગિયાર દરમિયાન ભારતીય જનસંખ્યાની સ્થિતિ જાણી એનું અર્થઘટન જે છે એ કરી શકાય છે સરસ મજાનો ચાર્જ જે છે એ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે વર્ષ કુલ જનસંખ્યા વધારો ઘટાડો ટકાવારીમાં થયેલ ફેરફાર વાર્ષિક વૃદ્ધિ દરમાં ટકામાં કેટલો થયો બરાબર તો એ પણ તમે જોઈ શકો છો બરાબર તો ઓગણીસો એકમાં કેટલી હતી અગિયારમાં કેટલી હતી એ પણ તમે જોઈ શકો છો બરાબર ઓગણીસો એક માં કુલ જનસંખ્યા કુલ જનસંખ્યા કેટલી હતી વિદ્યાર્થી મિત્રો તો ત્રેવીસ કરોડ ત્યાસી લાખ છન્નું હજાર ત્રણસો સત્યાવીસ બરાબર ફરી એક વખત કે ઓગણીસો એકના વર્ષની અંદર ભારતની વસ્તી કેટલી હતી તેવી કરોડ ત્યાંસી લાખ છન્નું હજાર ત્રણસો સત્યાવીસ એ મુજબ તમે જોતા જજો બરાબર પછી વધારો પહેલાં કાંઈ જ નથી શરૂઆત ગણતરી ત્યારથી કરો વસ્તીની પછી જો ધીમે 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 કેટલી વધ વધતી જાય છે એમાં ઓગણીસો એકવીસમાં માઇનસ બરાબર પછી જે બધી વસ્તી જે કરોડોમાં યાદ રાખજો શેમાં છે કરોડોની અંદર વસ્તી ધીમે ધીમે વધતી એક જ વખત આપણે જોઈએ તો ઓગણીસો ને એકવીસની અંદર બરાબર એમાં માઇનસ સાત માઇનસ જે છે એ દેખાડે છે બરાબર ઘટાડો જે કહેવામાં આવે છે પછી તરત જ એકત્રીસ થી આગળ જોઈએ એકતાલીસ જુઓ તમે તો એકતાલીસ થી પછી એકાવનમાં વસ્તી જે છે એ થોડો ઘટાડો દર્શાવે છે બરાબર કહેવાનો મતલબ અને પછી એકાવન પછી ધીમે 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 વસ્તી શું છે વધતી જાય છે સત્યાવીસ ઓગણચાલીસ બરાબર કહેવાનો મતલબ એકસઠ એકોતેર એક્યાસી એમાં ક્રમશ તમે જોતા જાઓ ચાર્ટની અંદર અને એમાં ટકાવારી થયેલ ફેરફાર જે છે એ પણ દર્શાવવામાં આવેલો છે વાર્ષિક વૃદ્ધિ દર કેટલા ટકામાં છે ધીમે 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 વધતા 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 બે હજાર અગિયારમાં એક પોઈન્ટ છ બરાબર હાલના અને હવે પછી આ વસ્તી ગણતરીમાં કેટલું છે એ આપણને જુઓ આનું આખી આખું જનસંખ્યાની સ્થિતિ જાણી અને આનું અર્થઘટન તમે કરી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો પછી કયા દાયકામાં વસ્તીમાં વધારોનો ઘટાડો થયેલો છે તે નોંધો કયા દાયકાઓમાં સૌથી વધારે વસ્તી વધારો થયેલ છે શું કારણ હોઈ શકે કયા દાયકામાં વસ્તીમાં ઘટાડો થયેલ છે શું કારણ હોઈ શકે છેલ્લા દાયકાનો વૃદ્ધિ દર ઘટાડવાના કયા કયા કારણો હોઈ શકે બરાબર જો અત્યારે એનો વૃદ્ધિ દર જે છે એ કંટ્રોલમાં આવી ગયો છે એનું કારણ આપણે આગળ જોયું બરાબર વિદ્યાર્થી મિત્રો કે એ ખાસ કરીને નીચો ગયો છે બરાબર છેલ્લે છેલ્લે એનું કારણ શું કારણ કે સરકારની નીતિ રીતિના કારણે બરાબર વસ્તી વધારેને રોકવા માટે થઈને સરકારના કડક પગલાં બરાબર બસ અહીં સુધી રાખો હવે પછી આ બરાબર ચાર્ટને જોઈ લેજો અને ન સમજાય તો પછી આપણે જ્યારે રાબેતા મુજબ સ્કૂલ જ્યારે ચાલુ થશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આને વ્યવસ્થિત રીતે આપણે સમજશું કારણ કે આખે આખો ચાર્ટ જે છે ઓગણીસો એકથી બે હજાર અગિયાર કેટલી વસ્તી હતી વધારો થયો ઘટાડો થયો ટકાવારીમાં થયેલ ફેરફાર વાર્ષિક વૃદ્ધિ દર આ જે છે એ આપવામાં આવેલું છે ક્યાંય તમને મુશ્કેલી હોય તો આપણે મળીએ ત્યારે એનું સોલ્યુશન કરશું બરાબર પછીનું પોઈન્ટ જે છે વસ્તી ગીચતા બરાબર એ પછીના વિડીયો લેક્ચરની અંદર વ્યવસ્થિત રીતે આપણે સમજશું અસ્તુ જય હિન્દ જય ભારત